वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं प्रश्न 9 सुधी। आजे आपणे आगळ जोईए प्रश्न 10। नीचेनी आकृति परथी मांगेला खूणानी जोड़ दर्शाओ। तो तमने अहींया बे खूणाओ मांगेला छे, एक तो अभिकोणनी जोड़ना खूणा अने बीजुं छे रैखिक जोड़ना खूणा। तो अभिकोणनी जोड़ तमारे आमांथी बनावानी छे के एवा कया खूणा छे के जे अभिकोण रचे छे, अने अभिकोण एटले सामसामेना खूणा लेवाना। तो सौथी पहेला तो तमारे अभिकोण माटे बे आवी रीते रेखाओ होवी जोईए। आ रीते तमने बे रेखाओ क्रॉसमां मळती होवी जोईए। तो आ जे आकृति छे एमां तमने क्रॉसमां कई बे रेखाओ देखाय छे, तो के आ जे रेखा छे ए अने एक आ जे रेखा छे ए, आ बन्ने खूणा द्वारा तमे अभिकोणनी जोड़ छे ए लखी सको। आ बन्ने रेखा तमे लो एटले अभिकोणनी बे जोड़ मळशे। तो पहला तो एक अने चार ए सामसामेना खूणा कहेवाय, एटले ए अभिकोणनी जोड़ रचशे। तो तमे अहींया अभिकोणनी जोड़मां लखी सको खूणो एक अने खूणो चार। त्यार पछी आ बे सामसामेना खूणा लेवाई जाए, त्यार पछी तमने एक खूणो आ मळे छे अने बीजो खूणो छे आ सामेनो। तो तमे आगळना दाखलामां जोई गया ए ज सेम रीत अहींया तमे पांच नंबरनो खूणो लो, तो एनी सामे तमारे बे अने त्रण बन्नेनो सरवाळो करेलो खूणो लेवो पड़शे। तो तमे अहीं लखी शको खूणो पांच अने कौंसमां खूणो बे वत्ता खूणो त्रण, બંનેનો સરવાળો કરો અને તમને જે માપ મળે એ ખૂણા પાંચનો અભિકોણ મળશે। ત્યાર પછી છે રેખિક જોડ। રેખિક જોડ માટે તમારે અહીંયા આસન્ન કોણના જોડ હોવી જોઈએ અને 180 અંશના ખૂણા માપનો સરવાળો હોવો જોઈએ। જો એમ ન ખબર પડે તો તમારી પાસે સીધી રેખા બનતી હોય અને એની આજુબાજુમાં તમને બે ખૂણાઓ જોવા મળતા હોય તો તમે એને રેખિક જોડના ખૂણા કહી શકો। જેમ કે તમને એક આ સીધી રેખા જોવા મળે છે, સીધી રેખા એટલે તમને 180 અંશનો ખૂણો મળશે। આ તમે આ સાઈડ જુઓ તો તમારી પાસે બે ખૂણા જોવા મળે છે, ચાર અને પાંચ। તો ચાર અને પાંચ છે એ રેખિક જોડના ખૂણા કહેવાશે, કેમ કે બંનેનો સરવાળો 180 અંશ થાય અને બંને ખૂણાની એક સામાન્ય બાજુ પણ છે અને તેના બે કિરણો છે એ વિરુદ્ધ દિશામાં જતા જોવા મળે છે। તો આ બંને રેખિક જોડના ખૂણા કહેવાશે। તો ખૂણો ચાર અને ખૂણો પાંચ એ રેખિક જોડના ખૂણા થઈ ગયા। ત્યાર પછી આજે તમે રેખા લીધી હતી તો એની આ સાઈડના ખૂણા તો તમને ત્રણ જોવા મળે છે। તો ત્રણ ખૂણા છે તમે રેખિક જોડમાં લખી શકો નહીં, તો આ રેખાનું કામ પૂરું થઈ ગયું। ત્યાર પછી લઈએ આપણે બીજી રેખા। બીજી રેખા તમને આ સાઈડની જોવા મળે છે, એમાં ઉપરની સાઈડ તમને બે ખૂણા જોવા મળે છે। આ રેખા એટલે 180 અંશનો ખૂણો, તેની ઉપર તમને પાંચ અને એક નંબરનો ખૂણો જોવા મળે છે। બંનેના સરવાળો કરો તો 180 અંશ મળશે, બંનેના કિરણો વિરુદ્ધ દિશામાં જોવા મળે છે અને એક કિરણ છે એ સામાન્ય પણ છે। તો આ બંને ખૂણા છે એ રેખિક જોડના ખૂણા કહેવાશે। તો તમે અહીં લખી શકો ખૂણો પાંચ અને ખૂણો એક। ત્યાર પછી રેખિક જોડના ખૂણા માટે તમારે આ જે રેખા છે એની નીચેની સાઈડ જોવાની, અને નીચેની સાઈડ તમે જુઓ તો તમને ચાર ત્રણ અને બે આ ત્રણ ખૂણાઓ જોવા મળે છે। તો તમે એને રેખી જોડના ખૂણા કહી શકો નહીં। જો તમારી પાસે આ બે ખૂણા છે એ ભેગા હોત તો તમે એક અને બે અને ત્રણનો સરવાળાવાળો ખૂણો લખી શકત। એ જ રીતે આ રેખા લ્યો તો ચાર અને ત્રણ અને બેનો ખૂણો છે એ સરવાળો કરીને લખી શકો, પણ અહીંયા તમને ત્રણ ખૂણા આપેલા છે તો રેખિક જોડની બે જોડ છે એ તમે અહીંયા દર્શાવી શકો છો। ત્યાર પછીનો પ્રશ્ન 11। બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો એક એ ખૂણો બેનો આસન કોણ છે, કારણ આપો। તમને અહીંયા પહેલા તો પૂછેલું છે કે આ આસન કોણ છે કે નથી, જો ન હોય તો પણ કારણ આપવાનું અને હોય તો પણ કારણ આપવાનું।
तो अहीं तमने एक खूणो है अहीं जोवा मळे छे अने बीजो खूणो है ए अहीं जोवा मळे छे। आसन कोण माटे तमारी पासे बे खूणा छे एनु एक शिरोबिंदु सामान्य मळवु जोईए अने एक किरण पण सामान्य मळवु जोईए। तो अहीं आ जे खूणो छे एनु एक के शिरोबिंदु छे आ बीजा खूणामां आवतुं नथी, किरण आवे छे पण शिरोबिंदु मळतुं नथी। तो आ बन्ने खूणा छे आसन कोणनी जोड कहेवाशे नहीं। तो तमे अहीं लखी शको ना खूणो एक अने खूणो बे आसन कोण नथी। त्यार पछी कारण लखीए के खूणो एक अने खूणो बे नू एक शिरोबिंदु सामान्य नथी, एटला माटे आपणे आ बन्ने खूणा छे एने आसन कोणनी जोड कही शकीए नहीं। केम के आसन कोणमां तमारी पासे एक शिरोबिंदु पण सामान्य होवुं जोईए अने एक किरण पण सामान्य मळवुं जोईए जे अहींया मळतुं नथी। त्यार पछी आगळ जोईए प्रश्न बार। प्रश्न बार, नीचेना दरेकमां एक्स वाई अने झेडनी किंमत शोधो। હવે તમને અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં તમારે એક્સ વાય અને ઝેડ ખૂણાના માપ છે એ તમારે શોધવાના છે, અને એ શોધવા માટે તમે આગળ જે શીખી ગયા એ જોડનો ઉપયોગ કરવાનો। તો જોઈએ, સૌથી પહેલાં તો આપણે એક્સનું માપ શોધીએ। હવે તમે અહીંયા ચોકડીની રીતે એટલે કે એક જ બિંદુએ જોડતી એટલે કે છેદતી બે રેખાઓ તમને અહીંયા જોવા મળે છે। આ બંને રેખાઓ છે એ એક જ બિંદુએ છેદે છે અને એની સામસામેની બાજુઓના ખૂણા છે એને આપણે અભિકોણની જોડ કહી શકીએ છીએ। અને અભિકોણની જોડ માટેની માહિતી તમે આગળ જોઈ ગયા। અભિકોણની જોડના બંને ખૂણા છે એ એક જ સરખા માપના હોય। અહીંયા એક્સની સામેનો ખૂણો એટલે કે અભિકોણનો જે ખૂણો છે એ 55 અંશનો છે, તો એક્સ ખૂણો છે એ પણ 55 અંશનો થશે। તો આપણે લખીએ અહીંયા કે એક્સ માટે એક્સનો અભિકોણ 55 અંશનો હોવાથી, જો એક્સનો અભિકોણ 55 અંશનો હોય તો ખૂણો એક્સ છે એ પણ તમને 55 અંશનો મળશે। તો ખૂણા એક્સનું માપ છે એ તમને અહીંયા મળી જાય છે। ત્યાર પછી આપણે જોઈએ વાયનું માપ। તો વાયનું માપ જોઈએ વાય માટે। હવે અભિકોણ માટે તમે બીજો એક નિયમ પણ શીખી ગયા કે અભિકોણની પાસપાસેના જે ખૂણા છે એ પૂરક કોણ હોય। પૂરક કોણ એટલે કે બંને ખૂણાના માપનો સરવાળો 180 હોય। તો વાય ખૂણો છે એની બાજુનો ખૂણો છે એ 55 અંશનો છે, તો 180માંથી તમે 55 બાદ કરશો એટલે તમને ખૂણો વાય છે એ મળશે। તો વાય માટે આપણે શોધીએ ખૂણો વાય બરાબર 180 અંશ માઇનસ 55 અંશ, તો 180માંથી આપણે 55 બાદ કરીએ તો મળે 125 અંશ। તો માપ ખૂણો વાય છે એ તમને મળે છે 125 અંશ। તો ખૂણો વાય છે એ તમને 125 અંશનો મળે, તો એની સામેનો ખૂણો ઝેડ છે એ એનો અભિકોણ કહેવાશે, અને અભિકોણની જોડના બંને ખૂણા છે એના માપ છે એ એક જ સરખા હશે। તો તમે અહીંયા એ પણ લખી શકો કે ઝેડ ખૂણો એ વાયનો અભિકોણ હોવાથી, ઝેડ ખૂણો છે એ વાયનો અભિકોણ છે, તો માપ ખૂણો વાય બરાબર ખૂણો ઝેડ થશે। તો ખૂણા ઝેડનું માપ છે એ કેટલું થશે, તો કે 125 અંશ। તો આવી રીતે તમને ત્રણે ત્રણ ખૂણાના માપ છે મળી જાય છે, એક્સ છે એ 55 અંશ, વાય છે એ 125 અંશ અને ઝેડ છે એ પણ 125 અંશ। તો અહીંયા તમે છેલ્લે લખી શકો કે આમ ખૂણો એક્સ બરાબર 55 અંશ,
खूणो y बराबर 125 अंश अने खूणो z बराबर 125 अंश मळे। बीजी आकृति में तमने आ आकृति आपेली छे, 40 अंश x अहींया आपेलो छे, अहींया छे 25 अंश आपेला छे, z अहींया छे अने y अहींया आपेलो छे। हवे तमारे अहींया x y अने z ना माप शोधवाना छे અને એ શોધવા માટે તમારી પાસે જે જોડ છે એ તમારે વાપરવાની છે। સૌથી પહેલા તો તમે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે અભિકોણની જોડ છે તમે અહીંયા વાપરી શકો, કેમ કે અભિકોણની જોડના માપનો સર્વ માપ છે એ એક જ સરખા માપના હોય તો સૌથી પહેલા તો તમને અહીંયા બે રેખા છે એ એક જ બિંદુમાં જોડાયેલી જોવા મળે છે। એક તો છે એ આ રેખા છે અને બીજી છે એ અહીંયા एक बिंदु में जोड़ेली छे एटले साम सामेना खूणा छे अभिकोणनी जोड कहेवाशे। अहींया तमने 40 अंश जोवा मळे छे तो झेड खूणो छे ए पण 40 अंशनो कहेवाशे, केम के ए साम सामेना छे अने ए अभिकोणनी जोड छे। एटला माटे तो तमे अहींया लखी शको के बीजो दाखलो छे 40 अंश अने खूणो झेड अभिकोणनी जोड होवाथी तो 40 अंश अने झेड बन्ने एक ज सरखा मापना हशे तो तमे खूणो झेड छे ए 40 अंश लखी सको छो। तो झेड नुं माप तमने मळी गयुं, अहींया आपणे लखी दईए 40 अंश। हवे आ बे खूणा अभिकोण हता तो सेम एज रीते आ बे खूणा पण अभिकोण थशे, પણ બંને અભિકોણની જોડ બંને અભિકોણના ખૂણા છે એમાં એક્સ અને વાય આપેલા છે તો બંનેના માપ મળી શકે નહીં। તો અભિકોણ માટે બીજો એક પણ છે કે અભિકોણમાં પાંચ પાસેના ખૂણા છે એ પૂરક કોણ કહેવાશે। તો અહીંયા 40 અંશ અને વાય આ બંને ખૂણા છે એ પૂરક કોણની જોડ કહેવાશે, પૂરક કોણ અથવા તો તમે એને રેખિક જોડ પણ કહી શકો, અને રેખિક જોડના ખૂણાના માપ પણ 180 અંશ જ થાય છે। તો ધારો કે આપણે અહીંયા લઈએ કે 40 અંશ અને ખૂણો વાય એ પૂરક કોણ હોવાથી, અહીંયા પૂરક કોણની જગ્યાએ તમે રેખિક જોડ પણ લખી શકો, બંનેનો સરવાળો કરો તો તમને 180 અંશ મળશે। તો અહીંયા આપણે લખીએ 40 અંશ વત્તા ખૂણો વાય બરાબર 180 અંશ। ત્યાર પછી આ 40 અંશ છે અહીંયા પ્લસ છે, સામેની સાઈડ જઈ તો માઇનસ, તો ખૂણો વાય બરાબર 180 અંશ માઇનસ 40 અંશ। તો ખૂણો વાય બરાબર 180 માંથી 40 છે એ તમે બાદ કરો તો તમને મળશે 140 અંશ। તો ખૂણો વાય છે એ તમને 140 અંશનો મળી ગયો, તો અહીંયા તમે લખી શકો 140 અંશ। ત્યાર પછી સામસામેની બાજુ છે, સામસામેના ખૂણા જે છે એ તમે અભિકોણની જોડ કહી શકો, આ ખૂણો અને આ જે ખૂણો ઝેડ છે એ તમે અભિકોણની જોડ લીધી। ત્યાર પછી આ વાય ખૂણો અને એની સામેનો ખૂણો એટલે કે એક્સ અને 25 અંશ બંનેનો સરવાળો કરતા જે તમને મળે છે એ બંનેના માપ છે એ કેવા હશે, એક જ સરખા હશે, કેમ કે એ સામસામેના ખૂણા છે અને એ અભિકોણની જોડ કહેવાશે। તો તમે અહીંયા લખી શકો કે ખૂણો વાય અને ખૂણો એક્સ વત્તા 25 અંશ બંને અભિકોણ છે। તમે જોઈ શકો છો કે આ જે રેખા છે એ અને આ જે રેખા છે એ આ બે ખૂણા આપણે લઈ લીધેલા, ત્યાર પછીના આ જે બે ખૂણા છે એ અભિકોણ કહેવાશે અને એમાં તમારે આ બંને ખૂણા છે એ ભેગા કરવા પડશે, કેમ કે વાય છે એ સામસામેનો ખૂણો લેવો હોય તો આ બંને ખૂણાનો સરવાળો કરવો પડે, જે આપણે આવી રીતે લખી શકીએ ખૂણો એક્સ વત્તા ખૂણો 25 અંશનો જે ખૂણો છે એ બંનેનો સરવાળો છે એ વાય અંશનો અભિકોણ વાય ખૂણાનો અભિકોણ કહેવાશે। તો બંને ખૂણાના માપ એક જ સરખા કહેવાય, તો આપણે એને બરાબર તરીકે દર્શાવી શકીએ કે ખૂણો વાય બરાબર ખૂણો એક્સ વત્તા 25 અંશ, આવી રીતે આપણે લખી શકીએ। ત્યાર પછી તમને
खूणो वाई छे ए मळी गयो छे 140 अंश, तो खूणो वाई छे एनी जगह 140 अंश लखीए। 140 अंश बराबर खूणो एक्स वत्ता 25। हवे आनो आपणे उकेल मेळवीए एटले खूणा एक्स नुं माप छे ए तमने मळी जशे। आ 25 अंश छे अहींया प्लस छे, सामेनी साइड जाए तो माइनस, तो सामेनी साइड मोकलीए 140 अंश माइनस 25 अंश बराबर खूणो एक्स। 140 अंशमांथी 25 अंश तमे बाद करो एटले तमारी पासे वधशे 115 अंश। 115 अंश छे ए खूणा एक्स नो थयो, तो तमे एने खूणो एक्स बराबर 115 अंश पण दर्शावी शको। तो खूणा एक्स नुं माप तमने मळे छे अहींया 115 अंश। तो आ रीते तमे अलग अलग जोड़नो उपयोग करी अने दरेक खूणाना माप छे ए शोधी शको छो। तो तमे अहींया छेल्ले लखी शको आम, आम आपेली आकृतिमां, आपेली आकृतिमां खूणो एक्स बराबर 115 अंश, खूणो वाई बराबर 140 अंश अने खूणो जेड बराबर 40 अंश मळे। त्यार पछी 13मो प्रश्न, खाली जग्या पूरो। पहली खाली जग्या, जो बे खूणा पूरक, जो बे खूणा कोटिकोण होय तो तेमना मापनो सरवाळो खाली जग्या थाय। कोटिकोणना मापना खूणा कीधा, तो तमारी पासे ए बन्ने खूणाना मापनो सरवाळो मांगेलो होय तो ए केटला अंश मळशे, तो के 90 अंश मळशे। तो खाली जग्यामां आवशे 90 अंश। जो बे खूणा पूरक कोण होय तो तेमना मापनो सरवाळो खाली जग्या थाय, केटलो थशे? तो के 180 अंश। पूरक कोण आवे एटले 180 अंश तमारे याद राखवाना रहेशे। त्यार पछीनुं छे त्रीजुं, रेखिक जोड रचता बे खूणाओ खाली जग्યા હોય। હવે તમે આગળના દાખલામાં જ અહીંયા જોઈ ગયા હતા કે જ્યારે આ 40 અંશ અને y ખૂણાનું માપ લેવા કીધેલું ત્યારે મેં તમને એવું કીધેલું કે રેખિક જોડ છે એ પણ તમે લખી શકો અથવા તો પૂરક કોણ પણ લખી શકો। તો રેખિક જોડ રચતા બે ખૂણાઓ બીજી કઈ રીતે તમે દર્શાવી શકો? તો કે પૂરક કોણ પણ દર્શાવી શકો। તો તમે અહીંયા લખી શકો કે પૂરક કોણ હોય એટલે કે બંને ખૂણા છે એ પૂરક કોણ પણ હશે અને રેખિક જોડ પણ કહેવાશે। ત્યાર પછી જો બે આસન્ન કોણ પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે। પૂરક એટલે કે 180 અંશ કહેવાશે અને બે આસન્ન કોણ, આસન્ન કોણ એટલે કે એક શિરોબિંદુ સરખું હશે અને એક કિરણ પણ સામાન્ય હશે, એક શિરોબિંદુ અને એક કિરણ સામાન્ય હોય એને આપણે આસન્ન કોણ કહી શકીએ, અને એ બંને પૂરક કોણ પણ હોય તો આપણે એને રેખિક જોડ કહીશું। તો અહીંયા જવાબ આવશે રેખિક જોડ। ત્યાર પછી જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણો હંમેશા ખાલી જગ્યા હોય। બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણ છે એના ખૂણાઓ કેવા હોય? તો કે સરખા માપના હોય, તો તમે એ લખી શકો સરખા। ત્યાર પછીનું છેલ્લી ખાલી જગ્યા, જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણોની એક જોડ લઘુકોણ છે તો અભિકોણની બીજી જોડ ખાલી જગ્યા હોય। જો બે રેખાઓ એક જ બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ હોય તો બીજી જોડ છે એ કેવી હશે? તમે આ જે બીજો દાખલો જોયો સેમ એ જ રીત છે, બંને કિરણ બંને રેખાઓ તમને અહીંયા જોવા મળે છે એની એક જોડ છે એ લઘુકોણ હોય તો બીજી જોડ છે એ કેવી મળશે? તો કે આ લઘુકોણ લ્યો એટલે આ છે એ ગુરુકોણ બનશે, તો આ સામેનો ખૂણો પણ છે એ ગુરુકોણ મળશે। અહીંયા તમે પેલો દાખલો જોયો એમાં પણ સેમ એ જ રીત હતી, અહીંયા 55 અંશ હતા તો વાય ખૂણો છે એ તમને કેટલો મળેલો હતો? તો કે 125 અંશ, તો ઝેડ ખૂણો પણ 125 અંશ મળેલો હતો। તો 55 અંશ છે તો અહીંયા સામે પણ 55 અંશ,
बन्ने लघुकोण छे तो एनी सामेनी बीजी जोड़ अभिकोणनी छे ए तमने गुरुकोण मळे छे। तो एक जोड़ जो लघुकोण होय तो बीजी जोड़ छे ए हमेशा केवी हशे तो के गुरुकोण। त्यार पछीनुं जोईए 14मो दाखलो। प्रश्न 14, नीचेनी आकृतिमांथी मांगेल खूणानी जोड़ ना नाम जणावो। पहेलू तमने कीधुं छे अभिकोणो जे गुरुकोण होय, हवे अभिकोणनी जोड़ लेवानी, पण गुरुकोण होय एवी जोड़ तमारे लेवानी छे। तो सौथी पहेला तो अभिकोण कीधुं छे तो तमारे बे रेखाओ छे ए शोधवी पड़े। तो तमारी पासे बे रेखाओ अहींया मळेली छे, पहेली तो छे ए सी रेखा અને બીજી છે એ બી ડી રેખા। હવે એમાં એક અભિકોણ છે એ આ થશે અને બીજો અભિકોણ છે એ તમને આ બંને ખૂણાને જોડતા મળશે। તો આ જે ખૂણો છે એ તમને 90 અંશ કરતા નાનો દેખાય છે, પણ તમને અહીંયા કહેવામાં આવેલું હતું કે ગુરુકોણની જોડ, તો 90 અંશ કરતા મોટો ખૂણો જોઈએ। તો બી ઓ સી ખૂણો છે એની સામેનો ખૂણો એ ઓ ડી, એ બંને સામ સામેના ખૂણા હોવાથી અભિકોણ કહેવાશે અને એ બંને ગુરુકોણ પણ છે। તો તમે અહીંયા બે ખૂણાઓ લખી શકો કે ખૂણો બી ઓ સી અને ખૂણ એ ઓ ડી બંને અભિકોણ પણ છે અને સાથે સાથે ગુરુકોણ પણ છે। તો તમે અહીંયા એ જોડો પણ લખી શકો। જો તમને અહીંયા લઘુકોણ કહેવામાં આવેલું હોય તો તમે અહીંયા એ ઓ બી અને ડી ઓ સી લખી શકો છો। ત્યાર પછીનું આસન કોટિકોણ, આસન અને કોટિકોણ એટલે તમારી પાસે જે ખૂણા લ્યો છો, જે જોડ લ્યો છો એ આસન કોણની જોડ હોવી જોઈએ અને સાથે સાથે કોટિકોણ, કોટિકોણ એટલે 90 અંશનો ખૂણો મળવો જોઈએ। તો તમારે એવી જોડ ગોતવાની કે જે આસન કોણ પણ હોય અને સાથે સાથે 90 અંશનો ખૂણો પણ બનાવતી હોય। આસન કોણ એટલે કે એક શિરોબિંદુ અને એક કિરણ સામાન્ય મળવા જોઈએ। તો અહીંયા તમારે એવો ખૂણો શોધવાનો 90 અંશનો કે જેમાં બે ખૂણા આસન કોણના મળવા જોઈએ। તો 90 અંશનો ખૂણો દેખાતો હોય એવું કયું છે? તો તમને અહીંયા જે છે એ 90 અંશનો ખૂણો દેખાય છે, આ જે ખૂણો છે એ 90 અંશનો દેખાય છે અને તેની અંદર એક કિરણ તમને સામાન્ય પણ દેખાય છે અને એક શિરોબિંદુ પણ સામાન્ય દેખાય છે। તો આ બંને ખૂણા છે એને તમે આસન કોણ પણ કહી શકો અને એ 90 અંશનો ખૂણો પણ દર્શાવે છે। તો 90 અંશનો ખૂણો દર્શાવે છે, બંને આસન કોણ છે, તો તમે એને આસન કોટિકોણ છે એ કહી શકો છો। તો આસન કોટિકોણ માટેની જોડ છે એ તમને મળશે, પહેલો તો ખૂણો આવડવા જે એ ઓ બી છે, તો ખૂણો એ ઓ બી અને બીજો ખૂણો છે એ ઓ ઈ, તો અહીંયા લખી શકાય ખૂણો એ ઓ ઈ। ત્યાર પછી તમને બીજી કોઈ એવી જોડ જોવા મળે છે કે જે 90 અંશનો ખૂણો બનાવતી હોય અને સાથે સાથે આસન કોણ પણ હોય, તો એવી તમને બીજી કોઈ જોડ જોવા મળતી નથી। ત્યાર પછી છે સમાન પૂરક કોણ। તમારે અહીંયા બે ખૂણા છે એવા લેવાના કે જે એક જ સરખા હોય અને તેનો સરવાળો છે એ પૂરક કોણ એટલે કે 180 અંશનો હોવો જોઈએ। તો 180 અંશ હોય અને સમાન પૂરક કોણ હોય તો તમે આગળ સ્વાધ્યાયમાં જોઈ ગયા કે 90 અંશનો ખૂણો લ્યો તો એ બંને 90 અંશના ખૂણા હોય તો એ પૂરક કોણની જોડ કહેવાશે। તો અહીંયા તમને એવા બે ખૂણા છે એ 90 અંશના જોવા મળતા હોવા જોઈએ। તો એવા કયા બે ખૂણા છે કે જે 90 અંશના જોવા મળે છે? તો કે ઈ ઓ બી અને ઈ ઓ ડી, આ બંને ખૂણા છે એ તમને 90 અંશના જોવા મળે છે। તો તમે અહીંયા જોડ લખી શકો કે ખૂણો ઈ ઓ બી અને ખૂણો ઈ ઓ ડી। ત્યાર પછી તમને બીજી કોઈ એવી જોડ જોવા મળે છે કે જે સમાન પૂરક કોણ હોય એટલે કે બંને ખૂણા છે એ 90 અંશના હોય? તો કે બીજી એવી કોઈ જોડ તમને જોવા મળતી નથી।
त्यार पछी आगळ असमान पूरक कोण। हवे तमारे अहींया पूरक कोण तो लेवाना, पण बन्ने समान नथी एवुं कीधुं छे। तो पूरक कोण एटले 180 अंश, अने 180 अंश होय एटले तमारे सीधी रेखा छे ए जोवानी रहेशे। तो एमां तमारे असमान पूरक कोण एटले के रेखानी बाजूना जे खूणाओ छे तमे लई शको के जेनो सरवाळो 180 अंश होवो जोईए। तो पूरक कोण शोधवा माटे सौथी पहेला तो तमारे एक रेखा छे ए पसंद करी लेवानी। धारो के आपणे पहेली रेखा पसंद करीए छीए ए सी। हवे ए सी रेखा पसंद करो तो एनी बाजूना बे खूणा छे ए तमे आ ए ओ बी अने बी ओ सी छे ए लई शको छो। तो ए ओ बी अने बी ओ सी छे ए पूरक कोण कहेवાશે, કેમ કે બંનેનો સરવાળો છે એ 180 અંશ ગણાય। એટલા જ માટે તમને આ સીધી રેખા મળે। જો 180 અંશ હોય તો જ તમને સીધી રેખા મળે, નહીતર મળે નહીં। તો આ બંને ખૂણા છે તમે પૂરક કોણ કહી શકો છો। તો તમે અહીંયા લખી શકો પેલી જોડ ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સી। ત્યાર પછી બીજી કોઈ એવી જોડ તમને અહીંયા જોવા મળે છે, તો આનું આ જે તમે રેખા લીધી છે એની બાજુ અહીંયા ત્રણ ખૂણા છે, અને ત્રણ ખૂણા છે એ આપણે પૂરક કોણની જોડમાં લઈ શકીએ નહીં। તો આ રેખા છે એનું કામ પૂરું। ત્યાર પછી આપણે લઈએ આ રેખા બીડી રેખા। બીડી રેખામાં તમને આ બાજુના જે બે ખૂણા છે એ તમને પૂરક કોણ જોવા મળશે, કેમ કે બંનેના માપનો સરવાળો છે 180 અંશ થશે। તો અહીંયા તમે બીજી જોડ લખી શકો બી ઓ સી અને ડી ઓ સી। તો અહીંયા લખીએ ખૂણો બી ઓ સી અને ખૂણો ડી ઓ સી। ત્યાર પછી હવે તમે આ જે લ્યો છો તો એની બાજુમાં બીજી બાજુએ એક બાજુના ખૂણા તમે લઈ લીધા, બીજી બાજુના ખૂણા છે એ તમને ત્રણ જોવા મળે છે। તો એ ત્રણ ખૂણા છે એ તમે જોડમાં લઈ શકો નહીં, પણ તમે એમાં બે ખૂણા છે એ લઈ શકો। જેમ કે અહીંયાથી તમે આ રેખા લ્યો, એસી રેખા લ્યો, તો એની આ બાજુના ખૂણા તમે લઈ લીધા, પણ બીજી બાજુના ખૂણા છે એ બાકી છે। તો આ બીજી બાજુના ખૂણા લેવા હોય તો એમાં તમે એ ઓ ઈ ખૂણો લ્યો અને ઈ ઓ સી ખૂણો લ્યો, તો એ બંને પૂરક કોણની જોડ છે એ કહેવાશે। તો તમે અહીંયા બીજી એક જોડ લખી શકો, ત્રીજી ખૂણો એ ઓ ઈ અને ખૂણો ઈ ઓ સી। હવે તમે લીધો છે આ સાઈડનો ખૂણો, હવે આપણે બીજો ખૂણો આ સાઈડનો લઈએ ડી ઓ સી। તો તમારી પાસે આ બીજો ખૂણો છે એ ઓ ડી અને ડી ઓ સી બંને ખૂણા છે એ પૂરક કોણની જોડ કહેવાશે, કેમ કે બંને ખૂણાના માપનો સરવાળો છે એ 180 અંશ મળશે। તો તમે અહીંયા ચોથી જોડ પણ લખી શકો, ખૂણો એ ઓ ડી અને ખૂણો ડી ઓ સી। ત્યાર પછી હવે આ રેખાનું કામ પૂરું, ત્યાર પછી આ બીડી રેખા જોઈએ। નીચેની સાઈડનું તમે લખી લીધું, ઉપરની સાઈડ, ઉપરની સાઈડ તમને ત્રણ ખૂણા જોવા મળે છે। તો એ ત્રણ ખૂણામાંથી સૌથી પહેલાં તો આ ખૂણો લઈએ બી ઓ એ, અથવા તો એ ઓ બી પણ કહી શકો। હવે આ ખૂણો તમે લ્યો તો એની બાજુના આ બે ખૂણાના માપનો સરવાળો કરી અને સાથે લ્યો એ ઓ ડી, તો એ બંને ખૂણા છે એ પૂરક કોણની જોડ કહેવાશે, કેમ કે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તો તમે અહીંયા પાંચમી જોડ પણ લખી શકો, ખૂણો એ ઓ બી અને ખૂણો એ ઓ ડી। ત્યાર પછી આગળ જોયું એ જ સેમ રીત, હવે તમે આ જે રેખા લીધી છે તો આ ખૂણો લ્યો તો આ સાઈડનો જે બંને ખૂણાના સરવાળો કરો બી ઓ ઈ, તો એ ખૂણો અને ઈ ઓ ડી ખૂણો બંને પૂરક કોણની જોડ કહેવાશે। તો એ પણ તમે અહીંયા લખી શકો કે છઠ્ઠો ખૂણો આપણે લખીએ, છઠ્ઠી જોડ ખૂણો
ईओडी अने खूणो बीओई। तो आ रीते तमे असमान पूरक कोणनी जोड़ो छे ए लखी सको छो। त्यार पछीनुं पांचमुं, आसन कोण जे रैखिक जोड़ रचता नथी। हवे आसन कोण तो लेवाना कि जेनुं एक बिंदु अने एक किरण छे ए सामान्य होय पण रैखिक जोड़ रचता नथी। रैखिक जोड़ एटले 180 अंशनो खूणो न बनतो होय एवी तमारे जोड़ लेवानी। तो एवी जोड़ लईए, सौथी पहेला तो तमे आकृति जोई शको छो। शरूआत आपणे ओ बी किरणथी करीए। અહીંયાથી તમે લ્યો એટલે આ ખૂણો અને આ ખૂણો બંને આસન કોણના ખૂણા કહેવાશે। બંને આસન કોણના ખૂણા છે પણ બંનેનો સરવાળો 180 અંશ થતો નથી, કારણ કે 180 અંશ થાય તો આ બંને કિરણ છે એ વિરુદ્ધ દિશાના હોવા જોઈએ, જ્યારે વિરુદ્ધ દિશાના છે નહીં। તો આ બંને ખૂણા છે એ જોડ તમે અહીંયા લખી શકો છો। તો આપણે લખીએ ખૂણો એ ઓ બી અને ખૂણો એ ઓ ઈ। ત્યાર પછી આ કિરણ લઈ લીધા પછી તમે લઈએ, આપણે લઈએ ઓ એ કિરણ। ઓ એ કિરણ લ્યો એટલે આ ખૂણો અને આ ખૂણો છે આસન કોણની જોડ કહેવાશે, કેમ કે બંને પાસ પાસેના છે, એક કિરણ સામાન્ય છે અને એક શિરોબિંદુ પણ સામાન્ય છે। તો આ બંને ખૂણા આસન કોણની જોડ કહેવાશે। પણ તમને એવું કીધું છે કે રેખિક જોડ હોવી જોઈએ નહીં, અને રેખિક જોડ અહીંયા તમને જોવા મળતી નથી, કારણ કે આ જે કિરણ છે એ અને આ કિરણ છે એ બંને વિરુદ્ધ દિશાના કિરણો છે નહીં। તો આ બંને ખૂણા છે એ આસન કોણની જોડ છે અને સાથે સાથે રેખિક જોડ રચતા નથી। તો આ બંને ખૂણા છે તમે લઈ શકો ખૂણો એ ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી। તો લખીએ આપણે અહીંયા ખૂણો એ ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી। ત્યાર પછી ઓ એ કિરણ લઈ લીધા પછી ઓ ઈ કિરણ લઈએ। ઓ ઈ કિરણ લ્યો એટલે આ જે ખૂણો છે એ અને આ જે ખૂણો છે એ બંને ખૂણા છે એ આસન્ન કોણ કહેવાશે। ઈ ઓ ડી અને ડી ઓ સી બંનેનું એક બિંદુ સામાન્ય છે અને એક કિરણ પણ સામાન્ય છે। બંને ખૂણા છે એ આસન્ન કોણ છે અને બંનેના જે કિરણ છે એ વિરુદ્ધ દિશાના નથી, એટલે કે રૈખિક જોડ રચતા નથી। તો તમે આ બંને ખૂણા પણ લઈ શકો। લખીએ આપણે અહીંયા ખૂણો ઈ ઓ ડી અને ખૂણો ડી ઓ સી। ત્યાર પછી ઓ ઈ કિરણ લીધા પછી ઓ ડી કિરણ લઈએ। ઓ ડી કિરણ લ્યો એટલે તમારી પાસે મળશે એક તો આ જે ખૂણો છે એ અને એના પછીનો ખૂણો છે એ। આ બંને ખૂણા છે એ આસન કોણ છે પણ બંનેના જે કિરણો છે એ વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, તો એ રેખિક જોડ રચશે। તો આ જે ખૂણા છે આપણે આમાં લખી શકીએ નહીં, કેમ કે આપણે રેખિક જોડ ન હોય તેવા ખૂણા લખવાના છે, જ્યારે આ બંને ખૂણા છે એ રેખિક જોડ રચે છે। તો આ ખૂણાઓ છે આપણે લઈ શકીએ નહીં। ઓ ડી કિરણ લઈ લીધા પછી આપણે લઈએ ઓ સી કિરણ। આ કિરણ લ્યો એટલે તમારી પાસે એક તો આ ખૂણો અને એક આ ખૂણો, બંને ખૂણા છે એ આસન્ન કોણના મળશે। એક બિંદુ સામાન્ય છે, એક કિરણ પણ સામાન્ય છે, પણ બંને ખૂણા છે એના કિરણો વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, અને વિરુદ્ધ દિશામાં હોય તો એ રેખિક જોડના ખૂણાઓ કહેવાય, પણ અહીંયા તમારે રેખિક જોડ લખવાની નથી। તો આ બંને ખૂણા પણ તમે લખી શકો નહીં। તો અહીંયા તમારી આ આકૃતિ પૂરી થાય છે, અને તમને આસન્ન કોણ જે રેખિક જોડ રચતા નથી એવી ત્રણ જોડ તમને અહીંયા મળે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ, તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। વંદે માતરમ।